खुशामदीद, सुस्वागतम, नमस्कार। ईशादना श्रोता मित्रों, आप सबनु स्वागत छे। आजे फरी एक वार एक विशेष अंक लईने अमे आवी रह्या छीए। विशेष अंक एटला माटे कि आजना आपणा बे अतिथिओ एवा महानुभावो छे कि जेमणे पोतपोताना क्षेत्रमां आंतरराष्ट्रीय क्षेत्रे खूब ज नाम कमाव्युं छे, खूब ज ख्याति मेळवी छे। पहला जे आपणा अतिथि छे, महानुभाव छे, એમણે પોતે અતિથિ નામનો શો વર્ષો સુધી ચલાવ્યો છે અને જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ પ્રસિદ્ધિ પામ્યો છે। એક એવી વ્યક્તિ જેમણે હ્યુમન સ્ટડીઝમાં હ્યુમેનિટીમાં સ્ટડીઝ કર્યો છે અને નક્કી કર્યું કે મારે 9-5નું કામ નહીં કરવું, ક્યાંક કંઈક ક્રિએટિવ કરવું છે। છેલ્લા 25થી વધુ વર્ષોથી ગુજરાતની લીડિંગ ચેનલ GTPL અને નિર્માણમાં એ કામ કરી રહ્યા છે, કાર્યરત છે। એમનું સ્વાગત કરતા મને આનંદ થાય છે। દેવાંગ ભટ્ટ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। દેવાંગ ભટ્ટ સાહેબની એક બીજી ઓળખાણ કરું તો રજત શર્મા પછીના એ બીજા નંબરે એવા વ્યક્તિ છે કે જેમનો હાઈએસ્ટ ટોક શોઝ ઇન્ડિયા થયેલો છે। 3000થી વધુ ડિબેટ શો એમણે સંચાલન કર્યું છે અને ભારતની કોઈ પણ સેલિબ્રિટીનું આમ નામ આપો, માધુરી દીક્ષિત, કપિલ દેવ, અર્ણવ ગોસ્વામી, મિલ્ખા સિંહ, એમને એમ ઇન્ટરવ્યૂ કરી ચૂક્યા છે। લગભગ 500 જેટલા શો એમણે કરી ચૂક્યા છે। એક સારા વ્યક્તા તરીકે શ્રોતાઓનું મન એ જાણે છે, શ્રોતાઓને શું ગમે છે એ જાણે છે। તો આજના ઇરશાદ મંચમાં એક કોમ્યુનિકેશન એક્સપર્ટ તરીકે એક શ્રોતાનું મન શું ઈચ્છે છે એ વિષયે સાથે વાત કરશે શ્રી દેવાંગ ભટ્ટ સાહેબ। સર નમસ્કાર। આપણા બીજા મહાનુભાવ છે એ છે ડૉક્ટર હરદ્વાર ગોસ્વામી। હરદ્વાર ગોસ્વામીને સાહિત્ય જગતમાં કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય જે નહીં ઓળખતું હોય। 2000થી વધુ શો કરી ચૂક્યા છે, 15થી વધુ દેશોમાં સાહિત્યિક પ્રવાસ કરી ચૂક્યા છે। ગુજરાત રાજ્યના કાર્યક્રમો હોય, વાઇબ્રન્ટ ગુજરાત હોય, હરદ્વાર ગોસ્વામી સાહેબ એનું સંચાલન કરેલું છે। 20 જેટલા પુસ્તકો લખી ચૂક્યા છે। 15 વર્ષે જ્યારે એમણે લખવાનું ચાલુ કર્યું અને 2009માં એમને યુવા ગૌરવ એવોર્ડ ગુજરાત સરકાર તરફથી મળેલો છે। અસંખ્ય એવોર્ડ એમને ઇન્ટરનેશનલ અને નેશનલ મળી ચૂક્યા છે। એમની 2-3 પંક્તિઓ મને યાદ આવે છે અને ત્યાર પછી હું સાહેબ સાથે વાર્તાલાપ શરૂ કરીશ। તારી આંખો તારા આંસુ મારે હૈયે કેમ ચોમાસું કાં ચોમાસું, એમની બીજી એક પંક્તિ છે। ભીની આંખો સૂકા ખેતર શું કરવાનું, વરસાદ પડે દરિયા ઉપર શું કરવાનું, સોનાના પિંજરની સામે પાંખ મૂકીને આવ્યો છું, રૂપાળા સપના જોવામાં આંખ મૂકીને આવ્યો છું। આટલી અદ્ભુત રચના લખનાર કવિશ્રી હરદ્વાર ગોસ્વામી સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત છે। સર, દેવાંગ સર, આપને એક પહેલો પ્રશ્ન મારો એ છે, આટલા વર્ષોના અનુભવ પછી, આટલા વર્ષો પત્રકારિતા ક્ષેત્રે છે, આપ પોતે અછંદસ કવિતાઓ લખો છો, શ્રોતાઓને ખરેખર શું ગમે છે, શ્રોતાઓનું મન એક કવિ તરીકે કેવી રીતે પારખી શકાય કે એમને શું ગમશે, કેવી રીતે કનેક્ટ થઈ શકીશું? અતુલભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે આપના ખૂબ જ પ્રચલિત કાર્યક્રમમાં મને આપે સામેલ થવાનો મોકો આપ્યો છે। શ્રોતાની વાત કરીને અતુલભાઈ, થોડુંક હ્યુમરસ ટોનમાં હું એ રીતે કહીશ કે કદાચ આ વિશ્વની સૌથી બેવફા કોમ હોય ને તો કદાચ એ શ્રોતા છે। મારું એવું માનવું છે કે દરેક વક્તા જો એવું માની લે કે સામે બેઠેલા, ચાહે ફિઝિકલ કે પછી વર્ચ્યુઅલ, ધારો કે હું ટીવીનો માણસ છું તો મને ઘરે લોકો સ્ક્રીન પર જુએ છે, આપ જેવા લોકો છે કે જે હરદ્વારભાઈ જેવા લોકો છે કે જે લોકો સીધો જ સંવાદ કરતા હતા તો એમની વાણી સીધી જ સામે બેઠેલા શ્રોતાઓ માણતા હોય છે, તો જો કોઈ વક્તા એવું માની લે, ચાહે એ ટીવી પર પોતાની વાત કહી રહ્યો છે કે પછી કોઈ ઓડિટોરિયમની અંદર ડાયસ ઉપરથી વાત કરી રહ્યા છે, જો એમ માની લે કે આ શ્રોતા એ મારા જ છે તો મને લાગે છે કે એ વ્યક્તિ ખૂબ જ ભૂલ ભરેલું આ સ્ટેટમેન્ટ આપી રહ્યો છે। કારણ કે હું માનું છું કે શ્રોતા ક્યારેય કોઈનો થયો નથી અને થવાનો નથી, કારણ કે શ્રોતાનો ટેસ્ટ એ દરેક વખતે બદલાતો રહેતો હોય છે અને એ ટેસ્ટને પારખવાની જે વક્તામાં ક્ષમતા છે અથવા તો એ વક્તાની અંદર એ કોઈક એવી સિક્સ સેન્સ છે તો જ એ શ્રોતાના ટેસ્ટને એ જસ્ટિફાય કરી શકે છે। શ્રોતા ઓલવેઝ જ્યારે પણ આવે છે, ચાહે ઓડિટોરિયમની અંદર કે ચેનલ સર્વ કરતાં કરતાં જ્યારે સ્ક્રીન પર જુએ છે, ત્યારે એની અપેક્ષાઓ કઈ હશે એ વક્તાને ખબર નથી,
પરંતુ જ્યારે ઓડિટોરિયમની અંદર હરદ્વારભાઈ જેવા એક મૂર્ધન્ય કવિ અથવા તો સારામાં સારા એક વક્તા સ્ટેજ સંચાલક એ જ્યારે આવે તો એમણે ભલે જે પણ તૈયારી કરી હોય પરંતુ એ જેવા પોડિયમ પર આવે આવીને એમને પહેલાં એક બે ત્રણ વાક્યોમાં કેટલી દાદ મળે છે એનાથી તરત આમના જેવા સમજદાર વક્તા તરત સમજી જાય કે આ શ્રોતામાં કદાચ હું જે હોમવર્ક કરીને આવ્યો છું ને જે તૈયાર કરીને આવ્યો છું ને એ નથી પીરસું અને એક નવું જ પીરસી લઉં. અને એ જ વક્તા સફળ થયો છે શ્રોતાઓને જકડી રાખવામાં, એ જ વક્તા સફળ થયો છે શ્રોતાઓને સતત લાંબા સમય સુધી પોતાની વાતોમાં રસ લાવવા માટે. એટલે હું માનું ત્યાં સુધી શ્રોતાઓનો રસ એ કદાચ બહુ જ અઘરો વિષય છે, પરંતુ આપ જેવા કે હરદ્વારભાઈ જેવા લોકો માં એક સમજ હોય છે અને સમજીને જ શ્રોતાઓને શું જોઈએ છે પીરસતા હોય છે. હા, આપે કીધું એ પ્રમાણે અમુક લોકોને આપણે જોયા છે કે એવા વક્તાઓ કે મેં જે નક્કી કર્યું છે આજે હું કહીને જ જઈશ, પછી ભલે એમને ખબર નથી પડતી કે ચાલુ એમના વક્તવ્ય વખતે ઉધરસના અવાજો આવે છે, વચ્ચે વચ્ચે તાળીઓ પડે છે કે કારણ વગરના બીજા અડચણો, પરંતુ એમને ખબર નહીં પેલા અર્જુનને જે આંખ દેખાતી હતી એમને એક જ દેખાય છે કે મેં જે નક્કી કર્યું છે આજે મારે બોલીને જ જવું છે. પરંતુ એવા વક્તા લાંબા સમય શ્રોતાઓ માટે અણગમતા થઈ જાય છે. એટલે સારા વક્તાઓ અને શ્રોતા તો ટેસ્ટ બદલવાનો જ છે, વક્તાએ સમજવાનું છે કે શ્રોતાઓને શું પીરસે. મારી હું થોડું એ સમજ્યો છું જે કદાચ નવોદિત કવિઓને કામ લાગે કે જે શ્રોતાઓનો મૂડ પારખી શકે કે આજે એમનું શું મૂડ છે. બીજું હતું ભાઈ, આમાં એડ કરીશ કે એક એવો જ વક્તા સફળ રહેશે કે જેની પાસે ઘણું બધું છે. એવા સર્જકો એવા જ વક્તાઓ સફળ થાય છે કે જે લોકો પાસે ઘણું બધું છે, તો જ એ વ્યક્તિ જે તે સમયે જે વ્યક્તિ જે એમની પાસે હથિયારની જરૂર છે એને વાપરી શકે. તમે બે વસ્તુ બહુ સરસ કહી, એક નાડી અથવા શ્રોતાઓનું મૂળ પારખવાની જરૂર છે, બીજું તમારી પાસે એક વેરાયટી બુફે હોવો જરૂરી છે કે જે સ્વાદાનુસાર તમે પીરસી શકો. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. હરદ્વારભાઈ, આપે તો 15 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું. બે પ્રશ્નો છે, ક્યારે એવું થયું કે હું લખી શકીશ, અને 15 વર્ષની ઉંમરે જે લખવાની જે સફર શરૂ થઈ એ કેવી રહી તમારી? સૌથી પહેલાં તો ઇરશાદ મંચના જે સજ્જ ભાવકો છે એની સાથે જોડાવાનું બન્યું એનો આનંદ વ્યક્ત કરું છું પંડ્યાજી. અને બીજો આનંદ ખાસ તો આપે મને જ્યારે અહીંયા નિમંત્રિત કર્યો ત્યારે થોડોક અવઢવમાં હતો, પણ મને એવું કહેવામાં આવ્યું કે દેવાંગ ભટ્ટ સાથે તમારે મંચ શેર કરવાનો છે, ત્યારે મારી જે થોડીક અવઢવ હતી એ પણ દૂર થઈ ગઈ. ઉંમર તો ઇટ્સ ઓકે, ઉંમર એ કંઈ બહુ ગૌણ છે, કારણ કે એ જેમ અમુક લેવલ પછી એ તમારા કેટલા એવોર્ડ્સ, કેટલા પુસ્તકો, કેટલા આર્ટિકલ્સ, એ બધું ગૌણ બની જતું હોય છે. પણ એક 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 એવી અવસ્થા ખબર નથી, એમ એબસ્ટ્રેક્ટ જેમ ખલીલ જીબરાને કહ્યું છે કે ઇજિપ્તના પિરામિડો માટીમાં ભળી જશે અને ન્યુયોર્કની ગગનચુંબી ઇમારતો ભાંગીને ભૂસ થઈ જશે, એ પછી પણ પતંગિયાઓ ખેતર પર ઉડતા હશે અને ઝાકળના ટીપા બાજતા હશે પુષ્પ ઉપર. એમ આ બધું બરાબર છે, પણ ખબર નહીં, એટલે એવું કહેવાય છે કે કવિતા એ એક એબસ્ટ્રેક્ટ આખું, અથવા તો કશુંક ન સમજાય એવી, અથવા તો એક અકળ લીલા છે. અને એવું જ બન્યું છે કે મારે મારી 7 પેઢીમાં કવિતા સાથે કોઈને સીધો સંબંધ નહીં. અલબત્ત એ ભાવક તરીકે ખરો, એ તો બધાને હોય જ નેચરલી. પિતાજી એ શિવ કથાકાર, એટલે એ રીતે સાહિત્ય સાથે સંગીત સાથે જોડાણ ખરું, પણ ખબર નહીં એમ અચાનક જ. અને એક બહુ નાનું ગામ તળાજા, બહુ જ નાનું ગામ, અને એ કવિતા માટે મને ક્યાંથી કઈ રીતે એમ આમ આંગળી મૂકીને કહી શકાય એવું કોઈ ખબર નથી. પણ અમારી લાઇબ્રેરી બહુ સમૃદ્ધ તળાજાની, ગામ નાનું એની કરતાં લાઇબ્રેરી મોટી. પછી બધા સામયિકોમાંથી સરનામાં લઈ અને કવિતા મોકલ્યું, કંઈ છપાય નહીં એટલે થાય સારું લાગવગ ચાલે છે બધું. એ અવસ્થા હતી ને, ઉંમર પણ એ નાની હતી, 8મું કે 9મું ધોરણ ભણતો હોઈશ, 8મું. પછી તમન્ના નામનું એક મેગેઝિન, એમાંથી કુતુબ આઝાદ નામના સિનિયર કવિ, એણે લખ્યું કે તમારી ગઝલની અંદર અરુજ નથી. એટલે મેં મારા ગુજરાતીના શિક્ષકને પૂછ્યું, અરુજ શું સાહેબ?
એટલે એણે મને લખ્યું, રદીપ કાફિયા બધું બરાબર છે પણ અરુઝ નથી. સાહેબ કે જખમે રૂઝ તો સાંભળ્યું હતું પણ આ અરુઝની ખબર નથી. એટલે એ પ્રશ્ન થયો. એટલે ભાવનગરના એક દિલેર બાબુને પોસ્ટકાર્ડ લખ્યું, એને પગદંડી એ સમયે એક જાણીતું એ સમયનું છાપું એવા સાહિત્યનું ઘણું આવતું, એને લખીને મોકલ્યું મેં. એટલે એણે કહ્યું કે અરુઝ એટલે છંદશાસ્ત્ર. એટલે તો મેં કીધું મારે શીખવું હોય તો કે જમિયત પંડ્યાનું પુસ્તક છે એમાં પસાર થયો પણ એટલી બધી સમજ ન પડી. પછી કહ્યું કે મારે શીખવું હોય તો અને કે તો સમય નથી. એ સમય મેં એનું એટલું માથું ખાધું એટલે એને થયું કે આ ને આવા બીજા કેટલાય છોકરાઓ હશે જેને આ છંદની ખબર નથી, એના માટે એક શિબિર કરું. અને મારા કારણે એક શિબિર કરી આખી, ત્યાં હું શીખ્યો બેઝિક બાબતો અને પછી લખવાનું શરૂ થયું. અને પહેલી વાર જ્યારે કવિલોક આપણું બહુ પ્રતિષ્ઠિત સામયિક રાજેન્દ્ર શાહ આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક એણે જે છાપેલું એમાં 11મામાં એ કવિતા મારી છપણ 11મા ધોરણમાં હતો ત્યારે મને યાદ છે. હું યાદ કરું છું મારા પિતાને, એણે એ સમયે લેમિનેશન કરાવ્યું આખું ગામમાં બધે અને ઝેરોક્સ કરાવી બધાને મારા છોકરાની કવિતા આ છપાણી. અને ત્યારે કેટલાક મારા પિતા સાહિત્ય છે, કેટલાક તમે લખી દીધી હશે એમ. તો આ રીતે આખી યાત્રા ચાલી. સર, એક આપ તો વર્ષો સુધી શ્રોતાઓ સાથે સીધા ટચમાં છો, મનોરંજન ક્ષેત્ર છો, તમે ટીવીના પ્રોગ્રામ ડિઝાઇન કરો છો, એટલે કન્ટેન્ટ તમને ખ્યાલ હોય છે. જ્યારે ગઝલ કે કવિતાની વસ્તુ આવે ત્યારે શું શ્રોતાઓના મનમાં સ્પર્શી જાય છે? એક ઉર્મિશીલ ભાવ જે રજૂ થયો હોય તે, કે સરળતાથી છંદ ગાઈ શકે છે તે, કે જે શબ્દોની અંદર રમત હોય છે તે, શું ખરેખર શ્રોતાઓ, આપે તો વાત કરી કે શ્રોતાનો મૂળ પર આધાર રાખે છે, પણ આ ત્રણમાંથી કઈ વસ્તુ? હું આનો જવાબ છે ને પંડ્યાજી, હું બહુ એક શ્રોતા તરીકે જ આપીશ. હું પોતે પણ ઘણા બધા આ પ્રકારના કાર્યક્રમોમાં જાઉં છું અને કદાચ મને એના બંધારણની કે એની સમજ નથી, એટલે કદાચ મંચ ઉપર બેઠેલા જેટલા લોકો હશે એ જે અરુઝની વાત કરી, જખમે રૂઝ સાથે બહુ સરસ સરદારભાઈએ સેટ કરી દીધું, પણ આ અરુઝની ને એ બધી સમજવાળી છે ને જે એ શ્રોતાઓની સંખ્યા કદાચ સામે એટલી નથી હોતી. હોય છે, હું ના નથી પાડતો, 10-15% 15% લોકો એવા હોય છે કે જે આના બંધારણને સમજીને એ કવિતાનો આસ્વાદ માણે છે, પરંતુ મહત્તમ લોકો એ સીધી જો અહીંયા અડી જાય ને બોસ, એના માટે દાદ આપે છે. વધુ પડતું આ અરુઝને એનું પેલું ધ્યાન રાખવામાં કદાચ ક્યાંક શ્રોતાઓને સીધું અહીંયા ચોંટે ને એવું કદાચ લખાતું નથી, અથવા તો લખાતું હશે તો મને લાગે છે કે એ ભાષા સમજાતી નથી આ લોકોને. તો એક શ્રોતા તરીકે હું એવું માનું છું કે કદાચ જે લખાયું હોય ને સાહેબ, એ લખાયેલું જે સીધી, મોરારી બાપુની જ વાત કરું, રામાયણની ચોપાઈ જો સીધે સીધી ગાઈ દેવામાં આવે તો એ સાંભળીને કોઈ વ્યક્તિને સામે બેઠેલા શ્રોતાને એટલી સમજણ નહીં પડે અથવા મોજ નહીં આવે, પરંતુ મોરારી બાપુએ એ ચોપાઈને બિલકુલ સરળ ભાષામાં મૂકી દીધી કે સીધી લોકોને ચોટ વાગે, ચાહે નીચલા વર્ગને હોય કે ઉપલા વર્ગને. તો આ મિશ્રણ કરવું, કદાચ બંધારણને વળગી રહીને પણ એવી વાતો કે એવા વિચારો પ્રગટ કરવા કે જેથી સીધી જ શ્રોતાને પસંદ આવે, કાં તો પસંદ આવે કાં તો પછી સીધો જ ઝટકો વાગે. આવી ઘટનાઓ જ્યારે જ્યારે બની છે આ દુનિયાની અંદર, એ બધા જ સર્જકોને દાદ મળી છે. અને શ્રોતા મને લાગે છે કે આવા આવી રચનાઓ, આવી કૃતિઓ એ સરળતાથી પસંદ કરતા હોય છે. મને સર, આપે પણ 2000 જેટલા શો કર્યા છે અને 15થી વધુ દેશોમાં આપ શ્રોતાઓને મળી ચૂક્યા છો, પ્રોગ્રામ કરી ચૂક્યા છો, આપનો શું મંતવ્ય છે આ પ્રશ્ન ઉપર? બિલકુલ, દેવાંગભાઈની વાત સાથે હું જોડાઈશ. એમણે કહ્યું કે આ જે એક ટૂલ્સ છે છંદ, તો એ મૂળ તો એ પહોંચવા માટેનું આખું, અને એના માટે બહુ સરસ આપણા મધ્યકાલીન સર્જકો કહી ગયા છે સર્જકે, કે વસ્તુને શું જાણે વ્યાકરણી, વસ્તુને શું જાણે વ્યાકરણી, કંઠ લગોલગ દ્રુત ભર્યું પણ સ્વાદ ન જાણે બરણી. બરણીમાં ઘી ભર્યું હોય પણ એનો સ્વાદ બરણી ન જાણી શકે. ટૂલ્સ છે બરણી તો, એ મૂળ તો વાત એ છે, ભાવ લોકો સુધી પહોંચાડવાની વાત છે આખી. અને મેં શરૂઆતમાં જ કહ્યું કે આ બધું એક લેવલ પછી બધું બહુ ગૌણ બની જતું હોય છે, પણ મૂળ દેવાંગભાઈ થોડા સમય પહેલાં જ અમે વાત કરતા હતા
ત્યારે એમણે કહ્યું હતું કે 3 મિનિટમાં તમારે તમારી વાત વક્તા હો કે તમે કોઈ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હો, 3 મિનિટમાં તમારી વાત કમ્યુનિકેટ કરવાની હોય છે, તમારું તમારી પર્સનાલિટીની વાત હોય કે તમારી અભિવ્યક્તિની વાત હોય. દિવ્યાંગભાઈ, તમારી વાત સાથે હું એક વાત બીજી જોડું છું કે એન્કર તરીકે જ્યારે હું સ્ટેજ પર હોઉં ત્યારે હું એને એ રીતે લઉં છું કે જ્યારે 4 રસ્તા પર જે લોકો વસ્તુઓ વેચતા હોય છે ને, એની વાત હું એન્કર સાથે જોડું છું કે એ લોકોને એ જે 1.5 મિનિટ મળી છે ને આખી રેડ સિગ્નલ વાળી, યસ રેડ સિગ્નલ વાળી, એ 2 મિનિટની અંદર એણે એ વાત વસ્તુ કઈ વેચે છે એને કમ્યુનિકેટ કરવાનું, એને કન્વિન્સ કરવાનું, અને પૈસા પણ લઈ લેવાના, નહીતર પછી ગાડી છૂટી જાય. એટલે 2 મિનિટનો સમય છે, 2 મિનિટ દરમિયાન એને પ્રૂવ કરી દેવાનું. એમ એન્કર સામે, માઇક સામે મુખાતીર થાય ત્યારે શરૂઆતમાં જ જો લોકોને ખબર પડી જાય કે આ વાત આમાં કંઈક દમદાર છે, એટલે 20-20 મેચ જેવું હોય છે આખું. એટલે એ થોડી ક્ષણોમાં. અને બીજું કે એન્કર એ તો એ પાયાનો પથ્થર છે, એને દરબાઈ જ જવાનું હોય. એન્કર જ્યારે એવું ઈચ્છે કે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરે, એન્કરને ખબર હોય છે કે વક્તા નથી, કારણ કે મોટાભાગની આ સમજ હોતી નથી મોટાભાગના, અને એ પોતાની વાતને એ પાયાનો પથ્થર છે, એને એને બીજા વક્તાઓને રૂડા કરવાનો હોય છે, એની જાતને પ્રમોટ કરવાની હોય. બેઝિકલી સિમેન્ટનું કામ કરે છે જે જોડતું રહે છે પ્રોગ્રામને સ્ટેજે સ્ટેજે. તો સર, હવે આનો નિચોડ મારે શું કરવો કે ગઝલ કે કવિતા લખવા માટે એક સંવેદનશીલ લાગણીશીલ હૃદય વધારે મહત્ત્વનું છે કે તાર્કિક મગજ વધારે મહત્ત્વનું છે? ગુડ ક્વેશ્ચન. બિલકુલ, એટલે બંને જરૂરી છે, કારણ કે સંવેદના તો અનિવાર્ય છે જ છે, પણ સાથે સાથે પછી પહેલાં ફર્સ્ટ સ્ટેપ પર, જેમ એવું કહેવાય છે કે 1% પ્રેરણા અને 99% પરિશ્રમ. એટલે તમને કોઈક પંક્તિ મળી, તો કોઈક સંવેદના તમારી હલબલી ગઈ, અને તમે એનો ઘાટ આખો તૈયાર કરો કાગળ ઉપર અથવા માનસિક રીતે, અને એ કર્યા પછી એમાં ક્રાફ્ટમેનશીપ તમારે કરવાની હોય છે. અને પાછી મજાની વાત એ છે, ક્રાફ્ટમેનશીપ એવી હોવી જોઈએ કે એમાં કૃતજ્ઞતા ન આવવી જોઈએ, સહજ લાગવી જોઈએ. એટલે બંનેનું એટલું જ મહત્ત્વ છે, પણ અલ્ટિમેટલી પહેલો ધક્કો પેલો સંવેદનાનો વાગ્યો ન હોય, એ તો પહેલો એ જ વાગે, પહેલું પગથિયું એ જ છે. એટલે એ જો ન વાગે, અને કેટલીક એવી હોય કે જેને ક્રાફ્ટમેનશીપની જરૂર જ નથી, આમદમ સળંગ ઉતરી આવી હોય, સાંગો પાંગ ઉતરી આવી હોય, નરસિંહ મહેતા ક્યાં, શું એ શેની ક્રાફ્ટમેનશીપ, સીધું સળંગ બધું ઉતરી આવ્યું છે, અને ક્યાંય કશું કંઈ એમાં આપણે જે ચેક બુસ કહીએ છીએ અથવા તો જે રીરાઇટિંગ કહીએ છીએ એવું કશું જ નહીં. સર, આપનું શું માનવું છે, સંવેદનશીલ હૃદય કે તાર્કિક બુદ્ધિશાળી મગજ, બંનેમાંથી શું ડોમિનેટ કરે છે ગઝલમાં? મને એવું લાગે છે કે સંવેદના તો સૌથી પહેલી અસર કરે જ છે, પણ એની સાથે તર્ક છે ને, એ સંવેદનાપૂર્ણ જો તર્ક હશે ને, તર્ક જોશે. કારણ કે જેમ વાત કરી કે મુખડું જ્યારે તમે એક પ્લાન કરો છો અને જે સંવેદનાથી કદાચ પહેલી 2 લીટી લખાઈ જાય છે, પછી એને જો વિચારવા ગયા ને વધારે, મને લાગે છે કે તો પેનની સ્પીડ ઢીલી પડી જાય છે. એ જે જેમ આવતું ગયું આવતું ગયું આવતું ગયું આવતું ગયું એમ લખાતું જશે ને, તો એટલે તર્કમાં જો સંવેદના જો છૂટી જશે અને ફક્ત પછી જો, તો બીજા ટ્રેક પર જતી રહેશે, ફ્લો અટકી જશે. હું એવું માનું છું, હું અગેઇન સ્વીકારું છું કે એટલું બધું નહીં, પરંતુ જેટલી કવિતાને સમજી શક્યો છું એમાં મને તો એવું લાગે છે, જે નરસિંહ મહેતાની જે એમણે આપ્યો કદાચ જે ઉદાહરણ, ઇઝ અ પરફેક્ટ. આવા કેટલા લોકો છે કે હવે કબીર, હવે લખતા 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 શું લખાઈ ગયું, અને જ્યારે તમે શું એ બેઠા હશે ચેક કરવા માટે? નો, એ તર્ક આપ્યા એમણે, પણ એ તર્કની અંદર સંવેદના. તો મને લાગે છે કે તર્ક તો હોય જ, પણ સંવેદના જો ચૂકાઈ ને, તો મને લાગે છે કે એ મુખડો કે એ અંતરો કદાચ એ એટલો ઇફેક્ટિવ નથી રહેતો જેટલું તમને શરૂઆતમાં ગમી ગઈ હોય. કોઈ આંસુને પાલવ દઈએ, કોરા કાને કલરવ દઈએ, એક એવી સંવેદના જરૂરી છે તમારી કોઈ પણ રચના લખું. સર, આ બંને એક એવી પેઢીમાં છો કે જે 2 પેઢીને કનેક્ટ કરે છે. એક જૂની પેઢી છે જે ઉમાશંકર જોશી સાહેબની જે પેઢી હતી, અને એક નવી પેઢી છે જે અત્યારે નવોદિત કવિઓની આવી રહી છે. તમે કવિતા ગઝલનું ટ્રાન્ઝિશન કેવી રીતે જોયું છે, શું શું ફરક પડી રહ્યો છે? મારા માનવા મુજબ મારા કરતાં આનો સારી રીતે ઉત્તર હરદ્વારભાઈ આપી શકશે, પરંતુ જ્યાં સુધી હું મારી વાત કરું છું,
કદાચ નવા સર્જકોને હું વધારે સલામ કરીશ, કારણ કે નવા સર્જકની અંદર છે ને થોડીક ટ્રિકીનેસ આવી છે. જે આપે આની પહેલા બે સવાલ પહેલા જે આપે પ્રશ્ન પૂછ્યો હતો ને કે શોધાની પસંદગી, ચાતુર્યતા આવી છે, ચાતુર્યતા આવી છે. આ ચાતુર્યતાનો લાભ એ મને લાગે છે કે શ્રોતાઓને મળી રહ્યો છે. કારણ કે પહેલા જે લખાતું હતું એ જેમ પેલું આપણે વાત કરીને વ્યાકરણનું સમથિંગ, સો એ એક અલગ પ્રકારનું લખાણ હતું. એ રચનાઓ થતી હતી એ અલગ રીતે થતી હતી. કદાચ અત્યારે વિચારો, કવિતાની અંદર મુકાતા વિચારો, કવિતાની અંદર મુકાતા તર્ક અને કવિતામાં આવતી સંવેદનાઓ, અત્યારની રચનાઓમાં સંવેદના, એ બહુ જ સ્માર્ટલી અત્યારના કવિઓ ઉપયોગ કરી રહ્યા છે. આ વાતની સાથે હું એક વાત અંદર એડ કરીશ, જે મને દુઃખ છે અને મારા જેટલા પણ કવિ મિત્રો છે એ લોકો સાથે મેં ચર્ચા પણ કરી છે કે લોકોને ગમે દાદ મળે એવી કવિતા રચાવી જોઈએ, રચના થવી જ જોઈએ. અને જ્યારે આવા સરસ જેમની પાસે શબ્દો હોય, જેમની પાસે સરસ વિચારો હોય, પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક મને ગુજરાતી કવિઓમાં એક વાતની જે કમી દેખાય છે એ છે કે આંખ, હોઠ, ગુલાબ, નભ, વરસાદ, આ બધાની વચ્ચે ક્યાંક શૌર્ય રસવાળી કવિતા છે ને, જે એ કદાચ બીજી જગ્યાએ જ્યાં મને હિન્દી ભાષામાં જે જોવા મળે છે એના પ્રમાણમાં ક્યાંક ઓછી મને એવું લાગે છે. જે ખટકે છે કે આ થવી જોઈએ. જો આટલા બધા સારા વિચારો બીજી બધી અભિવ્યક્તિઓની અંદર જો મૂકાઈ શકાય તો શૌર્યરસ હોવો જોઈએ. શૌર્યરસમાં કેમ નથી? કારણ કે મને આટલા વર્ષોમાં બિંગ ચેનલ હેડ, જ્યારે પણ મારે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી આવા દિવસે મારે એક કવિ સંમેલન રાખવા હોય છે, તો આ બિલીવ નહીં કરું પંડ્યાજી કે મને શોધતા આંખે પાણી આવી જાય છે ને, ત્યાં સુધી કે એ શો નથી કરી શક્યો હજી સુધી. સર, આપની સાથે હું પૂરો સંમત છું. ઈર્ષાદે એક બે વખત પ્રયત્નો કર્યા, સફળ પણ થયા, પણ જે કવિતાની જે ગઝલની જે ગુણવત્તા છે એ એટલી હતી કે આપણને તરત જ લાગે કે આ વસ્તુ કદાચ દિલથી લખાઈ નથી. એટલે આ ગુજરાતની ધરતી પર ગુજરાતી ભાષા સમૃદ્ધિ ધરાવતા જેટલા પણ આ બધા સર્જકો છે, હું માનું ત્યાં સુધી કે ખરેખર એ કીધું ને કે સંવેદના પહેલાં, તો એનો મતલબ એમ સમજવો કે શું આ દેશપ્રેમની કે માતૃભૂમિ માટેની કંઈક એ સંવેદના નથી પ્રગટતી? ના, એવું નથી. પરંતુ મેં કીધું ને કે સરસ શું સ્વીકારાય છે, તો એટલે મને લાગે છે કે ટેસ્ટ જો બદલવાની કોશિશ કરશે ને, અત્યારના સર્જકો આટલા સરસ છે, એ જો ટેસ્ટ બદલવાની કોશિશ કરશે ને, તો આઈ એમ ડેમ શ્યોર કે શ્રોતાઓ સામેથી ડિમાન્ડ કરશે કે પહેલી રચના એ થઈ શકે. હરદ્વારભાઈ, આઈ થિંક ધીસ ઇઝ ઇટ શુડ બી ડન. બિલકુલ સર, આપે શું જોયું છે? જૂની પેઢી નવી પેઢીના આપ બિલકુલ કનેક્ટિંગ કવિ છો, તો શું પંડ્યાજી, દેવાંગભાઈની વાત સાથે સંમત છું કે અત્યારના જે નવા સર્જકો છે વધારે ઉત્તમ લખે છે. એનું કારણ પણ છે, તમે સમજો કે તમે એમ કહો કે એક્ટિવા અત્યારે જે નવું આવ્યું છે લેટેસ્ટ વર્ઝન એ ઉત્તમ છે, હોવાનું જ, કારણ કે અપડેટ એ થવાનો એને લાભ મળે છે આખું. બહુ એક સરસ વાત મારે શેર કરવી છે દેવાંગભાઈ, કે એકવાર એક બહુ મોટા ગજાના સર્જક હતા અને એક બીજો એનાથી નવી પેઢીનો સર્જક, નવી નહીં પણ એનાથી થોડોક નીચે, થોડોક એનાથી ઉતરતા ક્રમે એને પૂછ્યું ઉતરતા ક્રમના એ સર્જકને કે તમે મોટા કે મોટા? એટલે પહેલાંએ કહ્યું કે હું મોટો. એટલે બધાને આશ્ચર્ય થયું. ત્યારે એણે કહ્યું કે હું મોટો એટલા માટે છું કારણ કે આઈ એમ સ્ટેન્ડિંગ ઓન હિઝ શોલ્ડર, હું એના ખભા પર ઊભો છું, એટલે હું ઊંચો દેખાવ, બહુ સ્વાભાવિક છે. એટલે સમજો કે આપણે હેમચંદ્રાચાર્યના દુહાથી આ ભાષાનો પ્રારંભ થાય છે અને ત્યારથી શરૂ કરતાં કરતાં અને એ ભાષા અપભ્રંશમાંથી છૂટી પડે છે, ધીરે ધીરે શુદ્ધ બને છે, એમાં શબ્દો ઉમેરાતા ગયા છે, નરસિંહ જેવો મોટો સર્જક આપણને મળે છે, પછી દયારામ આવે છે, પ્રેમાનંદ પાઘડી નહીં પહેરું ત્યાં સુધી મારી ભાષાને ઊંચી નહીં આવે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું, આ બધાનો ફાળો છે. ધીરે ધીરે પૈસા ચારથી એકદમ બિલકુલ 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 એટલે એ આખું જે
એ આ જે કંઈ જેમ એટલે એ બધાનો ફાળો છે આખો, અને એ એને કારણે એનું ધીરે ધીરે, અને પહેલાંના સમયમાં સર્જકોએ કંઈક કશુંક કંઈક લખવું, એના રેફરન્સીસ કરવા હોય, શોધવા હોય તો કેટલી તકલીફ. અત્યારે નેટ ખોલો અને વિશ્વની બારી ખુલી જાય છે, આખી સંદર્ભો મળી જાય છે તમને આખું. એટલે એ એ બધા જ જે ફાયદાઓ છે આ નવા સર્જકોને મળી રહ્યા છે, એટલે એ ઉત્તમ છે, એ આગળ છે. અને બીજી સૌથી અગત્યની વાત કે એ બીજો એક ગેરફાયદો થોડોક એ થયો છે કે થોડોક જે પરિશ્રમ, જે પલાઠી વાળીને તપ જે હતું, એ થોડું ક્યાંક નવા જે સર્જકોમાં છે ને એ ઘટતું જાય છે. એનું કારણ એક આ મીડિયા આખી, એના વિશે તમે વધારે વાત કરી શકો. પહેલાંના સમયમાં એક ટીવી ચેનલમાં આવવું એ બહુ મોટી વાત હતી. અત્યારે દેવાંગભાઈ જેવા સંવેદનશીલ હેડ હોય એટલે કોઈ પણ કશું થોડું ઘણું પણ આમ સ્પાર્ક હોય તો એને તક મળતી હોય છે. એટલે એને કારણે શું થાય, એ ભૂલી જાય છે કે આ મને તક મળી છે. તમે પ્રસ્થાપિત નથી, આ તક મળી છે તમને. હવે તક મળી છે તો થોડી મહેનત કરો, સાધના કરો, પણ એનું ફોકસ તો બદલાઈ ગયું. સાધનાની જગ્યાએ વધારે ટીવીમાં કેમ આવવું એ થઈ જતું હોય છે. એ પ્રોત્સાહન માટે, ટેકઓફ માટે હોય છે. તો અત્યારે તો એવું થાય છે કે સવારે કવિતા લખે, બપોરે મેગેઝિનમાં છપાવી નાખે, સાંજ પડે એકાદ એવોર્ડ પણ એને મળી ગયો હોય. એવા સમયમાં આપણે જીવીએ છીએ ત્યારે થોડીક સજ્જતાની જરૂર છે. મારો પછીનો પ્રશ્ન એની ઉપર જ છે જે સાહેબથી હું શરૂ કરીશ. સર, આ જે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે એમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, કોનું સૌથી વધારે ઇમ્પેક્ટ છે અને કેવી રીતે આ ઇમ્પેક્ટ થઈ રહ્યું છે? આઈ એમ ડેમ શ્યોર કે જે પ્રમાણે ટેકનોલોજી બદલાઈ છે અને ટેકનોલોજીનો ઉપયોગ સર્જકો કરે છે, એના કારણે ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચી જાય છે. ધારો કે આ ઇલેક્ટ્રોનિક મીડિયા છે અને ડિજિટલ મીડિયા છે. ઇલેક્ટ્રોનિક મીડિયાએ એમના એક્સપ્રેશન્સને માણવાની તક આપી. પહેલાં કદાચ ચોપડીમાં ક્યારેક હું વાંચતો તો, પણ એ કઈ લયની અંદર મારે એ એ ગઝલને વાંચવી એ કદાચ મને સમજણ નહોતી. મને ગમતી હતી કવિતાઓ કે ગઝલ ગમતી હતી, પરંતુ શું હોઈ શકે છે, એનું પ્રેઝન્ટેશન કેવું હોય, તો હું મારા અંદાજ મુજબ કરતો હતો. પરંતુ જ્યારે હરદ્વાર ભાઈ કે બીજા જાણીતા કવિ હોય અને એ પોતાના અંદાજમાં જ્યારે પોતાની કવિતા મૂકે, તો એક એસ્ટાબ્લિશ, એટલે ખલીલભાઈને જ્યારે સાંભળીએ અને વાંચીએ તો આસમાન જમીનનો ફરક છે, અંદાજે ભયા જે છે. યસ, એક્ઝેક્ટલી. ખલીલભાઈની કવિતા વાંચવામાં કદાચ મને લાગે છે કે બોર, હું મારવાળા જેવો માણસ બોર થઈ જાય, પરંતુ મને ખલીલભાઈની કવિતાની સાથે એમનો જે અંદાજ છે એ મને ગમે. મને હરદ્વારભાઈનો અંદાજ ગમે, મને ભાવેશનો અંદાજ, ભાવેશ એક નવો જ અંદાજ લાવ્યો છે. સો આ એક મને લાગે છે કે ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે ટીવીમાં આવવાથી આ થયું, એટલે ડેટ મીન્સ વિડીયોથી ગમવા માંડ્યા. પરંતુ ગમવા માંડ્યા તો એ ગમતા ગમતા ગમતાનો કરીએ ગુલાલ. તો એ જ્યારે હું ટીવીમાં જોતો હતો ને ત્યારે હું ગુલાલ નહોતો કરી શકતો. એ ગુલાલ ક્યારે કરી શક્યો? એ ડિજિટલ મીડિયા આવ્યું ત્યારે. ત્યારે ફટાક દઈને મને ગમી કોકની રચના, એમની પ્રેઝન્ટેશન ગમ્યું, એમના શબ્દો ગમ્યા, એમની સંવેદના ગમી, એટલે ફટાક દઈને મને જે લાગ્યું એને મેં તરત પાસ ઓન કર્યું. એમ કરતાં 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 કદાચ કવિતાની રચનાની, જે તે રચનાની અને જે તે રચેતાની, આ બંનેની મને લાગે છે કે એમનો વ્યાપ વધતો ગયો. અને એના જ કારણે ઘણા બધા એવા લોકો હતા કે જે લોકો કદાચ કવિતાને બહુ અલગ રીતે જોતા હતા, એ જ લોકો કવિતા માણતા થયા. અને ઇટ ઇઝ થેન્ક્સ ટુ અગેઇન ડિજિટલ મીડિયા કે જે પ્રમાણે લોકો સુધી પહોંચાડી શક્યા. કેટલી અસર છે સર પ્રિન્ટ મીડિયાની, ઇલેક્ટ્રોનિક મીડિયાની, ડિજિટલ મીડિયાની નવા કવિઓ પર, નવી રચનાઓ પર? બિલકુલ, હું દેવાંગભાઈ સાથે સંપૂર્ણ સંમત છું કે આજે એવા ઘણા બધા આપણા ગુજરાતી ભાષાના લેખકો છે કે કવિઓ છે, એને એક ઉત્તમ દરજ્જો મળ્યો છે, ઇવન હિન્દી ભાષામાં પણ, કે એને ક્રેડિટ આ મીડિયાને જાય છે આખી. એના કારણે એ જો વેલે પહેલાંના સમયમાં સુવિધા નહોતી, અને એના કારણે હિન્દીમાં તો છે જ કેટલાય કવિઓ જે માતબર પુરસ્કાર લે છે, માતબર જે મોટો ગાયક લેતો હોય એવો ગુજરાતીમાં પણ. એટલે એનું કારણ આ મીડિયા છે, કારણ કે બે લોકો સુધી વાતને પહોંચાડી છે.
એટલે એની ક્રેડિટ એને આપવી જ જોઈએ. ને સાહિત્ય તરફ લોકો વળી રહ્યા છે. બિલકુલ, એટલે મોટો ફાયદો એ પણ થયો છે. કેટલાક વધારે કવિતાઓ, ભલે હું તો પોઝિટિવ જોઉં છું, લોકો વળ્યા ને એ બાને, ભલે ભલે કાચું પાકું, પણ એનું કારણ પણ મીડિયા છે કે લોકોને ખબર પડી કે ઓહો ટીવીમાં આવી શકાય, લાખો લોકો સુધી પહોંચી શકાય, એક એપ્રિસિએશન મળે. તો એને કારણે પણ સાહિત્ય, અને હું કેટલાક લોકો આપ જે કેટલાક સંકુચિત છે કે પુસ્તક એટલે જ કંઈ વાંચે એટલે જ સાહિત્ય રસિક, એવું નહીં. નેટ પરથી વાંચી શકાય, ટીવીમાં જોઈ શકાય, સાંભળી શકાય, એ પણ એક એક પ્રકારનું અધ્યયન જ છે. એટલે એમાં કંઈ નથિંગ રોંગ કે ખાલી પુસ્તક જ તમે લઈને બેસો એટલે એવું નથી કંઈ. એ ઘણા બધા બધા એના પ્રકારો છે. મૂળ વાત તો એટલી છે કે શબ્દને સેવવાની. શ્રોતા મિત્રો, મેં આપને પહેલાં જ કહ્યું કે બંને મહાનુભાવો એકદમ વર્સેટાઇલ વ્યક્તિત્વ ધરાવે છે. એમને એક કરતા અનેક ક્ષેત્રોમાં એમની કુશળતાઓ પ્રાપ્ત કરી છે, કુશાગ્રતા પ્રાપ્ત કરી છે. આપણે સમા પ્રશ્નોની અને સંવાદની આગળ વધારીએ તે પહેલાં હું દેવાંગ ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે સર આપની એક રચના આપ જો રજૂ કરી શકો શ્રોતાઓ માટે. ફક્ત નિજાનંદ માટે લખવાનો શોખ, અને કદાચ 70-80 જેટલી રચના લખી છે મેં, પરંતુ મને એવું લાગે છે કે કદાચ આ મને છે ને, પ્લીઝ પ્લીઝ સર, જેમ સંવેદના કીધી ને, તો મને મારા ઉપર જ લખવું ગમે છે વધારે. અને હું માનું ત્યાં સુધી કે કદાચ બે રચના કહીશ, આપે મને એક જ કીધી છે પણ હું બે સંભળાવીશ. પોતાની જાત અને કન્ફેશન એ આ રચનામાં મારાથી લખાયું છે. કે કોણ જાણશે મને કોણ છું હું, કોણ જાણશે મને કોણ છું હું, સફરમાં વહેતું એ વેણ છું હું. કોણ જાણશે મને કોણ છું હું, સફરમાં વહેતું એ વેણ છું હું. ગુસ્સો પ્રેમ ધિક્કારનો ગુલામ છું, ગુસ્સો પ્રેમ ધિક્કારનો ગુલામ છું હું, છતાંય રાજાને મળતી સલામ છું હું. છતાંય રાજાને મળતી સલામ છું. કેટ કેટલાય રંગ બદલ્યા મેં જીવનમાં, કેટ કેટલાય રંગ બદલ્યા મેં જીવનમાં, છતાંય પરિચયમાં કોરો ધાકોર છું. છતાંય પરિચયમાં કોરો ધાકોર છું. અને પ્રયત્નો છોડી દો અંગત પૂછપરછના, પ્રયત્નો છોડી દો અંગત પૂછપરછના, આપના જેવો જ રીઢો ગુનેગાર છું. આપના જેવો જ રીઢો ગુનેગાર છું. અને છેલ્લો શેર છે કે પરીક્ષા સમયે જ ન સમજાતો સવાલ છું, પરીક્ષા સમયે જ ન સમજાતો સવાલ છું હું. હળવી ક્ષણોમાં તો બે ને બે ચાર છું હું. હળવી ક્ષણોમાં તો બે ને બે ચાર છું. હવે હવે આપ કહો છો કે હું નથી લખી શકતો અને નિજાનંદ માટે લખું છું, તો એ વાત ખોટી સાબિત થઈ ગઈ અત્યારે. અને બીજી એક મને ગમે છે, ઈર્ષ્યા ઈર્ષ્યા, કે રંગે ચંગે જીવન મહેકે માનવ સંગે. કેમ માણસો સાથે રહીએ તો કેમ જીવન કેવું હોય એના માટે છે. કે રંગે ચંગે જીવન મહેકે માનવ સંગે, એકલતાને ભૂલે ને ટહુકે માનવ સંગે. કે રંગે ચંગે જીવન મહેકે માનવ સંગે, એકલતાને ભૂલે ને ટહુકે માનવ સંગે. આશા જાગે સપના શોધે માનવ સંગે, આશા જાગે સપના શોધે માનવ સંગે, અને રડતા રડતા એ જાત સંભાળે માનવ સંગે. ક્યાં વાત. હવે આ આ છે ને થોડીક મને ઘણીવાર એવું આમ ડંખે કે એક વિચારધારામાં માનનારા લોકો કે એક ધર્મમાં માનનારા લોકો કદાચ બીજા ધર્મ માટે કદાચ જે જેવા વિચારો રાખતા હોય, જેના માટે મને એક લખાયું છે કે ઈશ્વરની એ જાતને ભાંડે માનવ સંગે. ઈશ્વરને જાત પાતમાં વહેંચી લઈએ છીએ ને આપણે, તો ઈશ્વરની એ જાતને ભાંડે માનવ સંગે, બની આ રીત ભાત રહીને માનવ સંગે. આ માણસો જડે રહ્યો ને એમાં જ મને આ થયું. ચાલે દોડે ભાગે થંભે માનવ સંગે, મંઝિલને એ રોજ બદલે માનવ સંગે. અને આ છેલ્લો શેર મને લાગે છે કે બધાને જ કદાચ સીધો લાગુ પડશે. કે દિવસે હારી, દિવસે હારી રાતને ઝંખે માનવ સંગે, દિવસે હારી રાતને ઝંખે માનવ સંગે, અને સૂતા સૂતા દિવસ વિચારે એ માનવ સંગે. સૂતા સૂતા દિવસ સર. આપણી રચનાઓનો આસ્વાદ માણીએ. જી દેવાંગભાઈ, બહુ અચ્છો. ગઝલ છે કે રાહ જોતા આંગણા છે, આવજે
મને આ જે કવિતા મળી ને એની પૃષ્ઠભૂ કે જે આપણે ગુજરાતી ભાષા મેં વાત કરી ને કે હેમચંદ્રાચાર્યજીને બધા અપભ્રંશ દુહાઓ, સાહેબ કેટલાક જે લોકો ગુજરાતી ભાષા વિશે એ વાત કરતા હોય ને એને હું જે હજી ઇનિશિયલ સ્ટેજ પર પ્રારંભિક તબક્કામાં ગુજરાતી ભાષા હતી જે હજી અપભ્રંશથી છૂટી પડી રહી હતી એ સમયે જે દુહાઓ લખાયા ને સાહેબ, એ ખાલી એના એ બે ચાર આમ સામે મૂકી દો ને એને પછી કહો કે ભાઈ ગુજરાતી ભાષામાં તાકાત નથી, હીર નથી, એનું હું ઉદાહરણ એક આપું. એ જે આપણે પ્રારંભિક ભાષા છે એનું ઉદાહરણ કે વાયસ્સુ ઉડાવંતીય પિય દિઠ્ઠવું સ સત્તી અધ્ધા વલય મહી ગયા અધ્ધા ફૂટ તડકતી. આ આપણી પહેલી ગુજરાતી ભાષા. વાત એવી છે કે પરદેશમાં એનો પ્રિયતમ કમાવા જાય છે. પહેલાં તો ગામડામાં ધંધા હતા નહીં, એટલે બહાર શહેરમાં એને પરદેશ કહેતા. હવે એવામાં આંગણામાં કાગડો બોલે છે. આપણે જાણીએ છીએ કાગડો બોલે એટલે કોઈ ઘરે આવે એટલે પેલી ગુસ્સે થાય છે, એને ખબર છે કે એનો પતિ તો દિવાળીમાં જ આવવાનો છે અને આંગણામાં કાગડો બોલે છે. કાગડો જુઠ્ઠો છે અથવા તો બીજો અર્થ એવો લઈ શકાય કે કોઈક મહેમાન બીજું આવે એના પતિ સિવાય, એમાં રસ નથી એને. એટલે વાયસ્સુ ઉડાવ એને કાગડાને ઉડાવવા માટે એ નીચે પથ્થર લેવા વળે છે. સાહેબ કલ્પના જોજો એ સમયના કવિઓની. એ પ્રિયતમ વિરહને કારણે એટલી કૃષકાય પાતળી થઈ ગઈ છે કે અધ્ધા વલય મહી ગયા એટલે અડધી બંગડીઓ નીચે પડી ગઈ, પાતળી થઈ ગઈ હતી ને એટલે. અને અચાનક સાહેબ જો હવે આ સંજય લીલા ભંસાલીનો કેમેરો હોય ને એવી વાત આખી આવે છે સાહેબ કે અધ્ધા વલય મહી ગયા અડધી બંગડીઓ નીચે પડી ગઈ. અચાનક નીચેથી સામેથી એના પતિને આવતો જોવે છે અને શું થાય છે, અધ્ધા ફૂટ તડકતી એના પતિને જોઈને એવી જાડી જાડી થઈ ગઈ કે અડધી બંગડીઓ એમ જ ફૂટી ગઈ. વાહ વાહ વાહ, શું સુંદર કલ્પના છે સાહેબ. એટલે આ ગુજરાતી ભાષા છે. તો એ પ્રતીક્ષાની રચના હવે સંભળાવું છું કે રાહ જોતા આંગણા છે, આવજે. રાહ જોતા આંગણા છે, આવજે. સાવ ખુલ્લા બારણા છે, આવજે. રાહ જોતા આંગણા છે, આવજે. સાવ ખુલ્લા બારણા છે, આવજે. ને હૂંફ એને પણ તારી જોઈએ. શેર શેર જોજો પંડ્યાજી. હૂંફ એને પણ, હૂંફ એને પણ તમારી જોઈએ. હૂંફ એને પણ તમારી જોઈએ. ધ્રુજતા સૌ તાપણા છે, આવજે. હૂંફ એને પણ તમારી જોઈએ. ધ્રુજતા સૌ તાપણા છે, આવજે. શૂન્યતા આંસુ હૃદય ને શાયરી. શૂન્યતા આંસુ હૃદય ને શાયરી. ધાર તો કારણ ગણા છે, આવજે. શૂન્યતા આંસુ હૃદય ને શાયરી. ધાર તો કારણ ગણા છે, આવજે. ને આંખ ઉભડક, ઓઠ અફડક, મૌન મન. આંખ ઉભડક, ઓઠ અફડક, મૌન મન. શ્વાસ પણ લ્યો સો ગણા છે, આવજે. ને પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો, પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો ઘર અમારું વાસણા છે, આવજે. બીજી એક રચના સંભળાવું છું કે આખું એ જગ લાગે પ્યારું, ગુજરાતી છું. આખું એ જગ લાગે પ્યારું, ગુજરાતી છું. ઈશ્વર પાસેનું ઘર મારું, ગુજરાતી છું. વાહ 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 વાહ. ઈશ્વર પાસેનું ઘર મારું, ગુજરાતી છું. ને દુઃખને દરવાજો બંધ કરી પીધું ગટગટ. દુઃખને દરવાજો બંધ કરી પીધું ગટગટ. સુખને રાખ્યું છે સહિયારું, ગુજરાતી છું. ને આંખ ઝાટકી કાણા ને કાણો કહેવાનો, બોલાશે નહીં સારું સારું, ગુજરાતી છું. ને અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ. અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ. બસ ત્યાંથી ખુદને વિસ્તારું, ગુજરાતી છું. ને વિશેષણોના વન છે તારી આગળ પાછળ.
મેં તો કીધું છે પરબારું ગુજરાતી વિશેષણોના વન છે તારી આગળ પાછળ મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું ને છેલ્લો શેર કે ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો આપ અગાસી પર ઉતારું ગુજરાતી છું આખું એ જગ લાગે પ્યારું ગુજરાતી છું ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી સર મને એમને એક નવી અચરજ થાય છે ક્યાં સૂજે છે આ બધું એકાંતમાં સૂજે છે કોફી શોપમાં સૂજે છે કે રેલવે સ્ટેશનની ચહલ પહેલમાં સૂજે છે ક્યાં સૂજે છે આ બધી વસ્તુઓ હરદારભાઈ સસ્પેન્સ ખોલો આજે તો સવારે પણ ખોલવાનું છે સર ઓકે દેવાંગ ભાઈ સર તન આવી જાય પછી હું એ વાત કરું બિલકુલ સર ક્યાં સૂજે છે આટલી સહજ કવિતાઓ સહજ કવિતા બહુ ફ્રેન્કલી કહું કે રાત્રે 12 વાગ્યા સુધી ન્યૂઝ જોઉં છું અને અલગ અલગ ન્યૂઝ કારણ કે ન્યૂઝ એ છે ને બહુ કોમ્બો પેક હોય છે કદાચ કારણ કે અમે લોકો બધા જ ન્યૂઝ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચેનલમાં જે સંકળાયેલા હોય ને એ બહુ જ એના મૂડ વેરિયેબલ હોય છે અને એના જ કારણે ઇલેક્ટ્રોનિક મીડિયાનો વ્યક્તિ છે ને સાહેબ એ રવિવાર માણી નથી શકતો કારણ કે સવારે જ્યારે ઓફિસ આવે છે ને ત્યારથી બેઠો છે અચાનક ન્યૂઝ આવે છે કે એક એક્સિડન્ટ થયો 10 લોકોના ડેથ થઈ ગયા કે પોતે ચિંતામાં આવે છે પોતાનું કંઈ નથી થયું પરંતુ એની પાસે સમાચાર આવતા હોય છે કે 10 લોકોના ડેથ થઈ ગયા હજી એનું બ્રેકિંગ કરે છે કાં તો એન્કરો તો ન્યૂઝ વાંચે છે જો કોઈ રિપોર્ટર તો સ્ક્રિપ્ટ લખે છે હજી એ સ્ક્રિપ્ટ લખાઈ ગઈ એની થોડી વાર પછી આવે છે કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું તો પાછો ખુશીમાં આવી જાય છે ફરી પાછું એ ન્યૂઝની અંદર થોડો ખુશીમાં રહે છે પાછું કલાક પછી આવે છે કે તાલિબાનએ અફઘાનિસ્તાન પર કબજો લઈ લીધો તો ચિંતા સુખ આ બધાની વચ્ચે સતત એ ન્યૂઝ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ચિંતાઓ વચ્ચે જીવો છો તમે બિલકુલ અને બહુ જ મૂડ અમારા સ્વિંગ થતા હોય છે આ હત્યા ઉત્સવો આ અલગ અલગ મૂડની વચ્ચે જ્યારે ઘરે હું પહોંચું ઘરે પહોંચ્યા પછી બિલકુલ સ્પષ્ટપણે ચોખ્ખી ના હોય છે કે ટીવી ન જ ચાલુ કરો અને શાંતિથી હું બેઠો હોઉં છું કોઈ સારા ગીતોની ચેનલ જોઉં છું જૂના ગીતોની અને જૂના ગીતોની ચેનલ જોતાં જોતાં ફરી પાછો અંદર પેલો એક કે ને ન્યૂઝનો માણસ છું એટલે ચેનલ સર્ફ કરતો હોઉં છું આ બહુ જ દિલની વાત કહું એ ઇંગ્લિશ ચેનલ બધી પછી ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ પછી ત્યારબાદ હિન્દી અને ત્યારબાદ ગુજરાતી આ બધા જોતાં કોઈક એક ઘટના આવે છે અને એ ઘટનામાં મને થાય છે કે આ કંઈક લખાઈ જવું જોઈએ અને એ લખું છું તો મારો સમય રાત્રે 12 થી 1.5 વાગ્યાનો લગભગ મને રાત્રે આ સમય મળે છે અને ત્યારે ખબર નહીં વિચારો એ ટાઈમે મજા આવે છે લખવાની યાર નહીં પણ એ સર તમારી મને એક પંક્તિ યાદ આવે છે તમે જ્યારે મીટરની વાત કરી ત્યારે કે ઉર્મીઓને બાંધવી ક્યાં જરૂરી છે લાગણીઓને સાંધવી ક્યાં જરૂરી છે એટલે કદાચ જે ફ્લો લાગણીનો થતો જાય છે અને બાંધવા જતાં એનું જે ચામ છે તમે ગુમાવી બેસો છો જો તમને એમાં સર ક્યાં 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 ક્યાંથી પાછું મેં તો કહી દીધું ઘરે એટલે એક નાનકડી વાત કહી છે એમાં ઉર્દુ બહુ મોટા શાયર અમીર ખુસરો સાહેબને એના એક મિત્રએ કહ્યું કે એના સમકાલીન સાથી મિયા આપ ભી ગઝલ લિખતે હૈ હમ ભી ગઝલ લિખતે હૈ લેકિન આપ જબ પેશ કરતે હો ગઝલ તો મુશાયરે મેં વાહ વાહ હો જાતી હૈ હમ ગઝલ પેશ કરતે હૈ તો ખામોશી છા જાતી હૈ એસા ક્યું એટલે એણે સરસ વાત કરી કે મિયા કભી ઉન ગલીઓ મેં ગયે હો જહાં પૈમાનો મેં સે સમંદર છલકતા હો એટલે પેલો કહે છે કે લાહોર પેલા કુબેર અચ્છા મિયા કભી ઉન ગલીઓ મેં ગયે હો જહાં કઈ ચહેરે તુમે દાવત દે રહે હો પેલો કહે છે કે મિયા લાહોર પેલા કુબેર પછી સાહેબ કહે છે ખુસરો સાહેબ કે મિયા બીબી કો દેખ કે ગઝલ લિખોગે તો ક્યાં ખાક ગઝલ આયેગી વાત અહીંયા શરાબ કે શબાબની નથી સર્જક નું અનુભવ વિશ્વ એટલું વ્યાપક જેટલું હોવું જોઈએ અને જરૂરી નથી સર્જકે ટ્રાવેલ કર્યું હોય તો સારી વાત છે વિદેશોમાં ફર્યો હોય તો સારી વાત છે જુદા જુદા પ્રદેશોમાં ફર્યો હોય સારી વાત છે પણ સર્જક એ તો પલાઠીમાં પ્રવાસ કરી શકે છે અને આ બધું એબસ્ટ્રેક્ટ એની અંદર એ ન્યૂઝ દેવાંગભાઈ વાત કરી એમ ન્યૂઝ ચેનલ પણ એનું પ્રેરણાનું સ્થાન બની શકે છે એટલે એને આમ અબ કડ એવા ચોકઠામાં આપણે બેસાડી ન શકીએ
અને આ કવિતા તો છે ને બહુ શું કહેવાય, બહુ વાયડી છે, બહુ જ વાયડી. ખૂબ તમે વ્યસ્ત હો ને ત્યારે જ આવીને ઊભી રહે આમ કરીને, એટલે જ્યારે તમે ખૂબ કામમાં હો અને પછી તો હવે કવિતાનું સૌંદર્ય તો કેવું લુભાવનારું હોય. એટલે એ એ કોઈ સુંદર સ્ત્રી તમને, એક્સક્યુઝ મી એમ કે તમને કે વાત કરી શકું, તો તમે આમ ગમે તેવો હોય બે મિનિટ તો કે કંઈ વાંધો નહીં, ભલે ખૂબ વ્યસ્ત હોય એમ, તમે ગમે તેટલા વ્યસ્ત હો તમારા કામમાં, પણ કવિતા એ લવચિકતા એની, અને તમને એક્સક્યુઝ મી એમ કે એટલે તમારી પંક્તિઓ ટાંકવી જ પડે, એમાં એ એ બ્રહ્મચારી પણ ત્યાં લેખક તરીકે હું ગમે ત્યાં લખી શકું, ગમે તેવી અવસ્થામાં લખી શકું, ખૂબ લખ્યું છે, પણ કવિતા માટે તો એ એ એ 24 કલાક 12-13-14 કલાક એ મીડિયા હાઉસમાં જે મેં કામ કરીને પછી એ બધું બંધ, એટલે એ ચેનલ બંધ, એમ બીજી બધી ચેનલ પણ બંધ કરી દેવી પડે, એ તમારી વ્યવહારિકતાની ચેનલ. ને બંને બંને એક જ વાત કરી છે અત્યાર સુધી, સર ભટ્ટ સાહેબે જે રીતે વાત કરી હતી પ્રમાણે કે અચાનક ચેનલ જોતી જતાં જતાં એક કંઈક એવું આવી જાય અને લખવાનું મન થઈ જાય. તમે પણ કહો છો કે અચાનક તમને કવિતા કહી દે કે એક્સક્યુઝ મી અને તમારે લખવું પડે, સો ઇટ એકદમ સ્પોન્ટેનિટી પર આવે છે આ વસ્તુ. પણ એવી કોઈ રચના ખરી સર, જો તમે એકવાર લખી હોય અને પછી કદાચ અઠવાડિયા પછી 10 દિવસ પછી ફરી લખીને ફરી એક સંતોષ થયો હોય કે નહીં આ હું. ઘણી બધી રચનાઓ, ઘણી બધી, એટલે એ એટલે મારે એટલે દેવાંગભાઈનો પણ અનુભવ હોય ને બીજા ત્રીજા ચોથા પાંચમાનો અનુભવ હોય, અને આ પ્રોસેસ ચાતો એ એ મને 5 વર્ષ પછી પણ, અને કવિ કલા તો પૂર્ણ છે જ નહીં ક્યારેય, એ એ એ જેમ ગાંધીજીએ કહ્યું હતું કે મારી આ આત્મકથા એ સત્યના પ્રયોગ છે, જેમ પ્રયોગ ક્યારેય પૂર્ણ હોઈ ન શકે, આ કેમેરો છે અંતિમ ન હોઈ શકે, આની સાથે અપડેટેડ વર્ઝન આવી જ શકે, એ એ ધીમે ધીમે એમ મારી આત્મકથા એ પ્રયોગ છે, એમ કવિતા પણ પ્રયોગ છે, જેમ નાટક એક પ્રયોગ છે એ પછીના પ્રયોગમાં બીજું કંઈક નવું કંઈક આવે, એમ કે સિક્વલ બનતી જાય છે. સર આપની કોઈ અનુભવ ખરો કે એક રચના લખી હોય અને ફરી એવું થયું કે નહીં મઠારવી છે લખી ફરી? હા થાય થાય થાય, ચોક્કસ થાય, કે કદાચ ઘણી વાર એવું થાય કે 2-3 કલાકમાં જ કદાચ આવી જાય. મને ઘણા કિસ્સામાં એવું થયું છે કે મેં આપને વાત કરી કે 12-1 દોઢ વચ્ચે ફરી પાછો હું સૂઈ ગયો અને ફરી પાછો હું 2-2.5 વાગે પાછો ઊભો થઈને પાછું મેં લખ્યું હોય એ એજ 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 રચના ઉપર, એવું પણ બને છે. એટલે પણ આ તો જેમ કીધું ને પ્રવાહ, અને અલ્ટિમેટલી કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે બહુ જ જાણીતા હોય કે નવો હોય, નવોદિત કવિ હોય, એ સારું આપવાનો જ પ્રયત્ન કરશે શબ્દો દ્વારા. તો એ સારું આપવા માટે તો તમારે એ થોડુંક તો બદલવું તો પડશે જ. એટલે મને લાગે છે કે આ તો ચેન્જીસ તો ઇટ શુડ બી, પણ એકવાર વાહવાહી થઈ ગઈ પછી પણ અર્ધવારમાં એવું ક્યારે બન્યું છે કરું, આવું સોરી તમને પ્લીઝ પ્લીઝ એન્કર આવી ગયો, એવું ક્યારે બન્યું છે કરું કે કોઈ કવિએ એક રચના બહુ અદ્ભુત 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 અને એટલી બધી વાહવાહી એને મળી ગઈ અને પછી 5 કે 7-8 અલગ અલગ મુશાયરાની અંદર એમણે આપ્યા પછી કદાચ એક કડી બદલી નાખ્યું અથવા તો શબ્દ ઉમેર્યો અથવા શબ્દ કાઢી નાખ્યો, એવું કંઈ બનેલું છે? ઘણી બધી એવું, અને એમાં એમાં કંઈ ખોટું નથી, એમાં એ એ એ વર્ઝન એ બદલાઈ જાય તો, અને એ પણ સવાલ એટલે એ પ્રોસેસ એમાં તમારું ધ્યાન હોવું જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે દેવાંગભાઈ ઘણીવાર એ ગઝલનો જેમ નિયમ છે 5 શેર હોવા જોઈએ, 4-5 હોય તો સારું, મિનિમમ 5-4, તો ઘણીવાર ન થાય, 3 જ થાય, પછી શું થાય કે પેલો લોભ જાગે કે એક શેર પૂરો કરીએ એટલે ગઝલ તો આખી પૂરી થઈ જાય આપણી એમ. પણ એ એ કવિને ખબર હોવી જોઈએ કે આ મેં મારી મચડીને લખેલો શેર, એટલે એ એ વ્યવસ્થા છે, મારે એને બદલવો છે. એ ખલીલભાઈએ કરેલું છે, ખલીલભાઈની ઘણી બધી રચનાઓ છે એ એના સંગ્રહમાં. મને એક વસ્તુ યાદ આવે છે, જગજીતસિંહ સાહેબે જે ગઝલ એમની હતી આહિસ્તા આહિસ્તા, એના કેટલા બધા વર્ઝનો બહાર પાડ્યા છે, દરેક વખતે આહિસ્તા આહિસ્તાનું એક નવું વર્ઝન લઈને આવે છે. તો આઈ થિંક આટલા બધા ઇન્ટરવ્યૂ, 3,000 જેટલા ડિબેટ શો, 500થી વધારે સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ, કોઈ કેવો પ્રતિભાવ, એક કે બે પ્રતિભાવ જે તમને હજુ શ્રોતાઓનો કે આલોચકોનો વિવેચકોનો યાદ હોય કે આ પ્રતિભાવ વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર હાર્ટ? ઘણા બધા છે, પણ હું એક જ કદાચ અત્યારે હું કહીશ, અને કારણ કે બધા સાહિત્ય સાથે જોડાયેલા લોકો છે, એક વ્યક્તિ ગુજરાતી સાહિત્ય માટે એ માણસે કદાચ કહીએ કે એમનું યોગદાન ગુજરાતી સાહિત્ય જગત ક્યારેય ભૂલી નહીં શકે, એ વ્યક્તિનો મેં ઇન્ટરવ્યૂ કર્યો. એ ઇન્ટરવ્યૂમાં મારાથી એક સવાલ
જે કદાચ પેલો કે ને કે ટીવી ઇન્ટરવ્યુઅર હોય જો એને તો એની પાસે અભ્યાસ હોય, એની પાસે રજૂઆત હોય અને એક તીખો સવાલ હોય. એવી રીતે જે પણ ટીવી ઇન્ટરવ્યુઝ થયા છે સેલિબ્રિટીઝના, કોઈ બીજાના હોય કે મેં કરેલા હોય, તેમાં એક જ સવાલ એવો હોય છે કે બે જ સવાલ એવા હોય કે જે લોકો જીવનભર યાદ રાખતા હોય છે. હું વાત કરી રહ્યો છું ફાધર વાલેસની. ફાધર વાલેસનો મેં ઇન્ટરવ્યુ કર્યો. આ ઇન્ટરવ્યુ કરતાં કરતાં મને એટલી મજા આવી, એટલી મજા આવી, સવાય ગુજરાતી. પરંતુ અહીંયા પાછો એક મારો ઇન્ટરવ્યુઅર જે હતો ને અંદરથી એ જાગ્યો, અને આટલા સરળ માણસનો સરળ ઇન્ટરવ્યુ પતી જાય તો અતિથિની ઓળખ નથી. આ ઇન્ટરવ્યુ સરળ હોય પણ સાથે એકાદો તો સવાલ એવો હોવો જોઈએ. પણ એ જો આપને કહું કે એ મારો ઇન્ટરવ્યુ એ જે પત્યો એ જે દિવસે ઓનેર થયો હતો, રવિવારે 12:30 વાગે મારો ફ્રેશ એપિસોડ જાય, 1 વાગે આ એપિસોડ પત્યો અને 1:05 ડૉક્ટર શરદ ઠાકોરનો મને ફોન આવ્યો હતો, મને હજી યાદ છે. અને શરદભાઈએ મને ફોન કરીને કીધું મને કે દેવાંગ તે હદ કરી નાખી, આ પ્રશ્ન ના હોય, એ એ આ પૂછવાની હિંમત અથવા તો આ પૂછવું એ એ એ અનુચિત નહીં, પણ એ પૂછી લીધું ને તે, એ મને લાગે છે કે બહુ જ અલગ ઘટના બની ગઈ છે. એના પછી ઘણા લોકોએ મને આ આ પ્રશ્ન માટે કીધું, પરંતુ મને આનંદ એ વાતનો છે કે મારે એક ઇન્ટરવ્યુઅર તરીકે આ પૂછવું જ જોઈએ, અને એ પૂછ્યા પછી એમણે જે રીતે જવાબ આપ્યો છે ને એ મને લાગે છે કે એમણે મારા એમના જવાબે મારા પ્રશ્નને જે હતો ને એના કરતાં વધારે મૂલ્યવાન બનાવી દીધો. મેં ફાધર વાલેસને ઇન્ટરવ્યુની અંદર એન્ડમાં મેં પૂછ્યો, હું કહીશ, મને ગમશે આ શેર કરવું. ઇન્ટરવ્યુમાં મેં પૂછ્યો હતો આ સવાલ. મેં એમને પૂછ્યું, મેં કહું ફાધર મને ખ્યાલ છે કે આપ કોઈ પણ પ્રશ્નનો ખુલ્લા દિલે જવાબ આપો છો, અને હવે પછી હું જે આપને પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું એમાં પણ અપેક્ષા રાખું છું કે આપ મને બિલકુલ સાચો અને ખુલ્લા મનથી પ્રામાણિક જવાબ આપશો. ગો ફાધર, ગુજરાતી ભાષા પ્રત્યેના અતિશય પ્રેમના કારણે આપ જે કામ માટે અહીં આવ્યા હતા એ કામને આપ જસ્ટિફાઈ નથી કરી શકે એવું આપને લાગે છે? બહુ મોઘમમાં સવાલ હતો, અને એના પછી ફાધરે જે જવાબ આપ્યો એમના ટોનમાં હું કહું છું, દેવાંગ દેવાંગ દરેક પ્રિષ્ટનું કામ ધર્મ પરિવર્તન નથી હોતું. આઈ હેવ નોટ આસ્ક, મેં બિલકુલ સાયલેન્ટમાં એ પૂછી લીધું હતું, પણ દિસ આ હું આપને કહું કે આજે અત્યારે આ પૂછતા બી મને એ સમયે આ પ્રશ્ન ક્યારે ને કેવી રીતે પૂછો ને એ સતત ઇન્ટરવ્યુ દરમિયાન મારે બેક ઓફ માઇન્ડ ચાલતું હતું કે મારે આવા સજ્જન વ્યક્તિને સવાયા ગુજરાતીને મારે એક સવાલ પૂછવાનો છે, પૂછવો જ છે, પરંતુ એને કેવી રીતે મારે પુટઅપ કરવો, પીરસવો, અને એ આ રીતે મેં પૂછ્યો અને ફાધરે જવાબ આપીને મને લાગે છે કે આ પૂછવું જ જોઈએ, અને પૂછ્યા પછી એમણે જે જવાબ આપ્યો એ આપણે બધાએ સ્વીકારવો જ જોઈએ, અને મને પૂછવાનો પણ આનંદ છે, અને જે પ્રમાણે એમણે જવાબ આપ્યો એમાંથી તો હું ખરેખર બહુ જ મને એ વ્યક્તિ માટે જે કદાચ આદર હતો એ અનેક ગણો. પણ આપે બહુ સરસ વાત કરી કે પ્રશ્નનું મૂલ્ય એમના જવાબે વધારી દીધું. વેરી વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. કોઈ કેવો પ્રતિભાવ, આટલા દેશોમાં ફર્યા છો, આટલા મુશાયરા કર્યા છે, 2000 જેટલા શો કન્ડક્ટ કર્યા છે, એવો પ્રતિભાવ, જે એક બે પ્રતિભાવ કે જે સ્પેશિયલ છે, ખાસ છે. એક મને પ્રસંગની વાત કરી આપે તો મને બહુ યાદ આવે છે. જીતિન અમિત જાણીતા આપણા સંગીતકાર, એણે એક શો વર્ષો પહેલાં એક પોળમાં જ અમદાવાદની એક શો હતો, અને એક બહુ જાણીતો સામાજિક કાર્યકર એનું અવસાન થયેલું, અને એની એના સંદર્ભે એમનું એના કરનાની ઈચ્છા એવી હતી કે એમની બધી વાતો જે છે એ રજૂ કરવાની અને પ્રસંગો એના રજૂ કરવાના, અને મેં બધા પ્રસંગો એ સાંભળ્યા, નોંધ્યા, પછી એને મારી રીતે રજૂ કર્યા,
અને એના પરિવારજનો એટલા ખુશ થયા, એનો એનો ભાઈ તો મને ભેટી પડ્યો કે તમને આ બધી વાત ક્યાંથી ખબર? આ બધી તો બકાયદે એક સ્ક્રિપ્ટ રાઇટર તરીકે એ કામ કરી અને એન્કર તરીકે રજૂ કર્યો હતો. મને ખૂબ રડ્યો એ, લગભગ 5-6 મિનિટ મને ભેટીને કે મારા ભાઈને છે ને રિલીવિંગ ધ મોમેન્ટ જેવું થઈ ગયું. અને પછી મને લઈ ગયો કે ચલો બતાવો, આ અહીંયા આ કરતો હતો, આ કરતો હતો, આમ ઇન્વોલ્વમેન્ટ સાથે મને કહેજો, અહીંયા આ બધું હતું, આ હતું, તમે પેલી વાત કરી હતી ને એ અહીંયા આ આ આ બધું. અને જે એ ક્ષણ જે હજી આમ 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 મારા રૂવાડા ઊભા થઈ જાય છે, એ મજા પડી ગઈ આખી. કે એક 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 કલાકારનું એવું છે કે ઇન્વોલ્વમેન્ટ આવવું જોઈએ, એટલે ઈશ્વર કૃપાથી એ સમય આવ્યું અને સરસ જે બધી વાતો થઈ એમાં, અને એ લોકોને બહુ સ્પર્શી. અને હજી એ સરપ્રાઈઝ, એમને તો એવું જ હતું કેટલાકને કે આ હું એને ઓળખું છું વર્ષોથી એ રીતે. તો એ એક જીવનની એક યાદગાર ક્ષણ. સર એક શું વાઇન્ડ અપ કરીએ, પહેલાં આપની એક રચના, ભરદ્વાજ સાહેબ આપની એક રચના, અને છેલ્લે ઇરશાદનું એક નાની વસ્તુ અમે કરીએ છીએ કે શ્રોતાઓને ડેઝર્ટ તરીકે એક સરસ આપની મનપસંદ જે શેર હોય એ રજૂ કરવાની વાત કરીશું. તો આપની એક એક રચના અને પછી એક આપણે બનારસી પાન કે ડેઝર્ટ ખાઈએ. બે વસ્તુમાં માણસ કન્ફ્યુઝ થાય, એક તો જેણે બહુ લખી હોય ને એ કન્ફ્યુઝ થાય કે શું કેવું, અને જેણે બહુ જ ઓછું લખ્યું હોય. હું પહેલાં બીજામાં છું. ઓકે, અગેઇન આ એક મનના વિચારો જ છે કે અજવાળાની રમત, અજવાળાની રમત ક્યાં રાતને સમજાય છે? અજવાળાની રમત ક્યાં રાતને સમજાય છે? બહોત અચ્છી. એને તો એમ કે સૂરજ સંતાય છે. ક્યાં બાત, વાહ વાહ. અજવાળાની રમત ક્યાં રાતને સમજાય છે? એને તો એમ કે સૂરજ સંતાય છે. ક્યાં બાત. અનિર્ણાયક આંખોને દિલનો છે દાવો. અનિર્ણાયક આંખોને દિલનો છે દાવો. ક્યાં બાત. કે આવ મારી પાસે અહીંથી બધું દેખાય. ક્યાં બાત, વાહ. આવ મારી પાસે અહીંથી બધું દેખાય. ક્યાં બાત. અને માન મોભો ઇજ્જત આબરુ, ઓહો આટલું બધું. માન મોભો ઇજ્જત આબરુ, ઓહો આટલું બધું. મારું હોય તો કહેવાય પણ તમારું ના સહેવાય છે. મારું હોય તો કહેવાય. એક વાર કરી તો જો પ્રેમ તારી જ જાતને. એક વાર કરી તો જો પ્રેમ તારી જ જાતને. અને પછી જોજે ને મોત કેવું રિસાય છે. પછી જોજે ને મોત કેવું રિસાય છે. અને છેલ્લે છે કે હું, તું, અમે, તમે ને આપણે બધા. હું, તું, અમે, તમે ને આપણે બધા. પછી એ કેમ ક્યારેક એકલા થઈ જવાય છે. મારું હોય તો કહેવાય પણ તમારું ના સહેવાય છે. તમારું ના સહેવાય. ગઝલ રજૂ કરું છું દેવાંગભાઈ. પંડ્યાજી. કે સદા અન્ય માટે મરાયું હશે, પૂછો નામ એનું જટાયું હશે. સદા અન્ય માટે મરાયું હશે, પૂછો નામ એનું જટાયું હશે. ને બધાના ચિરાયેલ વસ્ત્રો છતાં, બધાના ચિરાયેલ વસ્ત્રો છતાં, બધા શ્વાસમાં એક ચિરાયું હશે. બધાના ચિરાયેલ વસ્ત્રો છતાં, બધા શ્વાસમાં એક ચિરાયું હશે. ને ધર્મ લાગણીનો પૂછો છો તમે, ધર્મ લાગણીનો પૂછો છો તમે, તરત એક હાજર હુમાયું હશે. ધર્મ લાગણીનો પૂછો છો તમે, તરત એક હાજર હુમાયું હશે. ને હવે પેન લેવાના પૈસા નથી, હવે પેન લેવાના પૈસા નથી, હવે કાવ્ય ચોક્કસ રચાયું હશે. હવે પેન લેવાના પૈસા નથી, હવે કાવ્ય ચોક્કસ રચાયું હશે. ને હવે સમજો, તમે આપણને પૂછીએ કે તમારા પ્રિય ગઝલકાર કોણ છે, હવે કલમને એમ પૂછવામાં આવે કે તમારા પ્રિય ગઝલકાર કોણ છે, તો એ શેરમાં જવાબ છે કે મરીઝની કલમથી સરકવું ગમે,
મરીઝની કલમથી સરકવું ગમે, ગઝલને ગમે શું પૂછાયું હશે. મરીઝની કલમથી સરકવું ગમે, ગઝલને ગમે શું પૂછાયું હશે. ને છબી કોઈ ખેંચો તરત આ ક્ષણે, છબી કોઈ ખેંચો તરત આ ક્ષણે, આ એકાદ વર્ષે હસાયું હશે. છબી કોઈ ખેંચો તરત આ ક્ષણે, આ એકાદ વર્ષે હસાયું હશે. ને તો રસ્તાઓ ઊંચકી ને ફરશે તને, તો રસ્તાઓ ઊંચકી ને ફરશે તને, જો મંજિલ થી આગળ જવાયું હશે. તો રસ્તાઓ ઊંચકી ને ફરશે તને, જો મંજિલ થી આગળ જવાયું હશે. સદા અન્ય માટે મરાયું હશે, પૂછો નામ એનું જટાયું હશે. સુપર, તમારી બે રચનાઓ જો આપે આજે ના કહી હોત તો શો પછી તમને કહેવાનો હતો કે વાંચો. બંને આજે વાંચી છે, થેન્ક યુ સો મચ. બંધ કેવી રીતે જાણો છો ખબર નથી. સર, એક બનારસી પાન એક ડેઝર્ટ થઈ જાય, મનપસંદ શેર તમારો, કોઈ પણ શેર. મને રચયિતાનું નામ તો ખબર નથી, કદાચ ઘાયલ સાહેબ હતા, કદાચ મારી ભૂલ હોય તો મને કહેજો. મને ફિલોસોફિકલ થોડુંક આમ ગમે. એક શેર મને યાદ છે કે કોણે કહ્યું મરણ પછી મુક્તિ છે, કોણે કહ્યું મરણ પછી મુક્તિ છે, રહે છે કેદ એની એ ફક્ત દીવાર બદલે છે. ઘાયલ સાહેબ ને, રહે છે કેદ એની એ ફક્ત દીવાર બદલે છે. મને આ સૌથી વધુ મને ટચ કરી ગયું, મને બહુ ગયા. મરીઝ સાહેબનો શેર છે કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી. શ્રોતા મિત્રો, એક બીજો જલસો આજે આપણે પૂરો કર્યો, ખૂબ જ સરસ ઉત્સવ ઉજવ્યો આપણે બે મહાનુભાવ સાથે. ઇરશાદ હંમેશા આપની સાથે એવા મહાનુભાવોને લઈને આવશે, એમની વાતો સમજાવશે, એમની રચનાઓ સંભળાવશે, આપણે ક્યાંક બે પાઠ શીખવશે, અને આ પ્રમાણે ઇરશાદની સફર ચાલુ રહેશે. આશા છે ઇરશાદનો આ અંક આપને પસંદ આવ્યો હશે. આપના સૂચનો, આપનું માર્ગદર્શન હંમેશા આવકારીએ છે. આ પ્રોગ્રામ આપને કેવો લાગ્યો તેનો પ્રતિભાવ જરૂરથી આપશો. શુક્રિયા, ધન્યવાદ, થેન્ક યુ સો મચ.